જમ્મુ કાશ્મીરમાં કલમ 370 રદ બાબતે જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયાની ઉજવણીના ભાગરૂપે શહેરના રૂપમ ચોકમાં ભાજપના શહેર પ્રમુખ તથા મેયર દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા. આ અંગે શહેર ભાજપના અધ્યક્ષ શ્રી સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે સમગ્ર કાશ્મીરની 70 વર્ષીય સમસ્યાનો એક ઝાટકે ઈલાજ કરતા ગુજરાતના આ બે સપૂતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે કાશ્મીરનો રામબાણ ઈલાજ કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે ભારત જનતા પાર્ટી જમ્મુ કાશ્મીરની સમસ્યાના નિરાકરણ માટે 70 વર્ષોથી લડતી આવી છે. જનસંઘના સ્થાપક પ્રમુખ ડોક્ટર શ્યામજી પ્રસાદજી એક દેશ મેં દો વિધાન દો સંવિધાન નહીં ચાલેગાના નારા સાથે જીવન પર્યંત કાશ્મીરની રક્ષા માટે ઝઝૂમતા રહ્યા હતા, ત્યારે 70 વર્ષે કોંગ્રેસ અને જવાહરલાલ નહેરુએ કરેલી ભૂલને સુધારતા આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે, જેને માત્ર શહેર ભાજપા જ નહીં પરંતુ દેશના ખૂણે ખૂણે વસનારા રાષ્ટ્રપ્રેમી નાગરિકોના હૈયામાં હરખની હેલી ઉભી કરી છે. આજે સમગ્ર દેશ એક રાષ્ટ્ર માટે જેમણે ભારતીય જનતા પાર્ટીની અને એ વખતની જનસંઘની સ્થાપના કરી હતી એવા શ્યામા પ્રસાદ મુખર્જીના આ દેશની અંદર આ કાશ્મીરની અંદર ક્યારેય દો વિધાન દો નિશાન દો પ્રધાન નહીં ચલેના એના નારા સાથે જેમણે શહીદી વોરી છે એને આજે પરિપૂર્ણ કરવાનું કામ ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વ નીચે આજે સમગ્ર દેશની અંદર 370ની કલમ જે કાશ્મીરમાંથી દૂર કરવામાં આવી રહી છે એને માટે ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેર વતી સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વતી નરેન્દ્રભાઈ મોદી અને એમની એનડીએની સરકારને અહીંથી અભિનંદન પાઠવીએ છીએ. આગે આ માટે અહીં ટૂંક સમયમાં તે લોકસભામાં આ ખરડો પસાર થશે અને કાશ્મીર અને જમ્મુ એ બંને રાષ્ટ્ર દેશ પ્રદેશો ભારતીય દેશની અંદર ભારત દેશની અંદર આજે સર્વને સાથ અને જે અન્ય પ્રદેશની અંદર જે રીતે ભાઈચારાથી રહે છે એવા દિવસો નજીક આવી રહ્યા છે અને કાશ્મીર અને જમ્મુનો વિકાસ જે રીતે કરવાનો છે એ આ 370ની કલમ રદ થતા આ વિકાસના પંથ વિકાસના દ્વાર જમ્મુ અને કાશ્મીરની પ્રજા માટે નીકળી રહ્યા છે. ત્યારે આજે સમગ્ર ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક મંડળની અંદર આ માટેના આ આતશબાજીના અને નારા સાથેના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. અસ્તુ ભારત માતા કી જય.